हिम्मतनगर स्थित आरटीओ कचेरी खाते वारंवार अरजदारो वारंवार आक्षेप मुकता आव्या छे। त्यारे एक महिला द्वारा पैसा मांग्यानो आक्षेप पण करवामां आव्यो छे। तो अमदावादनी आ महिला तेना पति साथे आरटीओ कचेरी खाते वाहन टेस्ट माटे गया हता। तो जे अगाउ एक वखत टेस्टमां फेल थया बाद बीजी वखत तेवो टेस्ट माटे गया हता, तो टेस्ट पास थया अने कारमां टेस्ट फेल पण तेवो थया हता। ત્યારબાદ ટેસ્ટ આપવા માટે તેઓ હિંમતનગરના આરટીઓ ગયા હતા, તો તે દરમિયાન તેઓ પાસેથી પૈસા પણ માંગવામાં આવ્યા હતા, તો પરંતુ આજે અવાજ ન સંભળાતા કાર ઊભી રાખી અને નીચે ઉતારી એટલામાં જ ફેલ પણ કરી દેવામાં આવ્યા હતા। તો જેથી રજૂઆત કરવા માટે અધિકારીઓને તેઓ અનેક વખત એજન્ટો દ્વારા લાયસન્સ કઢાવવાનું પણ 3500 રૂપિયાની માંગ પણ કરવામાં આવી હતી। જાણી જોઈને જ પાસ કરતા નથી, ટેસ્ટમાં તો પાસ જ થઈ જાય છે। સૂચનાઓ બરાબર એલાઉન્સ થતી નથી માઇક ઉપર, અને ટીવીમાં ટેસ્ટ આપવાનું બતાવવામાં આવે છે, ટેસ્ટ આપવાનું હોય કે શું કરવાનું, કઈ વાહવી કે ચલાવવું, ના અહીંયા નથી બતાવતા। અને પોલ પણ બધા પડી ગયેલા છે, પોલ પણ કોઈ ઊભા નથી, બધું જેમ તેમ વ્યવસ્થા સારી નથી। લાયસન્સ નો ટેસ્ટ આજે થર્ડ વાર આપવા આવ્યા, ફર્સ્ટ ટાઈમ આવ્યા તો ફેલ કર્યું, તો અમે એગ્રી કર્યું કે ચલો ફર્સ્ટ ટાઈમ મિસ્ટેક હશે તો ફેલ થઈ ગયા, સેકન્ડ ટાઈમ આવ્યા તો બાઇકના ટેસ્ટમાં પાસ થઈ ગયા, અને એ લોકોનું 500 હતા, એ લોકો એવું કે તમે અમને 3500 રૂપિયા 4000 રૂપિયા આપો તો અમે તમને પાસ કરાવી દઈશું, ને કે તમારે અમદાવાદથી ધક્કા ખાવાના એટલે તમારે ખર્ચો તોડવાનો જ છે। અમે કીધું વાંધો નહીં, અમે ટેસ્ટ આપવા ફરીથી આવશું અમદાવાદથી, પણ અમે તમને 3500 કે 4000 રૂપિયા અમે આપવા તૈયાર નું જે વેરિફિકેશન થવાનું હોય એ વેરિફિકેશન એ નથી કરતા, વોચમેન કરે છે બરાબર, અને એમના જે નિયમો પ્રમાણે જે અંદર સુવિધા હોવી જોઈએ એ સુવિધા છે નહીં બરાબર, અને ઉપર જ્યારે બી એમને મળવાની કોશિશ કરી તો મળવા બી નહોતા દીધા, અને આજે મળવા ગયા સાહેબને તો સાહેબે પોલીસ ફરિયાદ આપવાનું મારે મેસેજ